ડીસામાં આજે હાઇવે વિસ્તારના રહીશો અને વેપારીઓ વરસાદી પાણીનું વહેણ અટકી જતા રોષે ભરાયા હતા અને ખાનગી જેસીબી મશીન લાવીને રસ્તો તોડી રહ્યા હતા, પરંતુ પાલિકાની દરમિયાનગીરીથી આ કામગીરી સ્થગિત રાખવામાં આવી હતી. ડીસામાં વરસાદનું આગમન થવાથી ખેડૂતોમાં ચોક્કસ ખુશી જોવા મળી રહી છે, પરંતુ તંત્રની નિષ્ક્રિયતાએ લોકોની મુસીબતોમાં વધારો કરી દીધો છે. ત્યારે આજે ડીસાના હાઇવે વિસ્તારમાં આવેલા શાંતિનગર વિસ્તારના લોકો અહીં તૈયાર થઈ રહેલા ફ્લાયઓવરની કામગીરીના લીધે અહીંથી પસાર થતું પાણીનું વહેણ અટકતું હોવાના લીધે આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને લોકોએ જેસીબી મશીન બોલાવી રસ્તો તોડી પાડવા માટે તૈયાર થઈ ગયા હતા. અહીંથી પસાર થતા વરસાદી પાણીના વહેણની સમસ્યા વર્ષો જૂની છે અને વર્તમાન સમયમાં અહીં ફ્લાયઓવરની કામગીરી ચાલતી હોવાના લીધે વરસાદી પાણીનું વહેણ અટકી જતું હોવાથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. કારણ કે વરસાદી પાણી અટકી જવાના લીધે અહીં પાણી ભરાઈ જતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને હેરાન થવું પડે છે. આ ઉપરાંત આ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનો અને વાણિજ્યિક એકમોમાં પણ પાણી ઘૂસી જવાની સમસ્યાથી પીડાઈ રહેલા સ્થાનિક લોકોએ હાઇવે ઓથોરિટીને અનેકવાર લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈ આજે એકવાર ફરી આ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા હતા અને જેસીબી મશીન બોલાવી પાણીના વહેણને અટકાવતા માર્ગને તોડવાની કવાયત હાથ ધરી હતી. અમારા સમાચાર એ કે શાંતિનગરમાં તેવા પેટ્રોલ પંપમાં ખૂબ જ પાણી અસહ્ય ભરાય છે. છેલ્લા 15 વર્ષથી અમે આની પાછળ ઝઝૂમી રહ્યા છીએ. એકાબીજા ઉપર ઓથોરિટીવાળા નગરપાલિકાની બધી વચ્ચે ચાલે છે, પણ છતાં આજે ચીફ ઓફિસર તેમજ પ્રમુખશ્રીને બોલાવી અને અમે એમને વાત કરી છે અને એમને એવી પણ અમને યાદાણ આપી છે કે તમારે 2-3 દિવસમાં તમારા પાણીનો નિકાલ કરી આપવા અમે બંધાયેલ છીએ. શાંતિનગર વિસ્તારના રહીશોની આ ઉગ્રતાના પગલે ડીસા નગરપાલિકાની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક લોકોને ટૂંક સમયમાં આ સમસ્યાનો કાયમી નિકાલ લાવી આપવાની ખાતરી આપી હતી અને હાલના સમયે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. એની અન્વયે નેશનલ હાઇવે ઓથોરિટીનું જે કામ ચાલુ છે એ કામના લીધે પેટ્રોલ પાણી ભરાયું છે. એના નિકાલના 2-3 ઓપ્શન વિચાર્યા બાજુ અને